રીગવા સમાચારમાં આગળ વધીએ. સુરેન્દ્રનગરના ચોટીલા પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા, ત્યારે વઢવાણમાં એક સાથે છ થી વધુ લોકોના મોતથી આખું ગામ હિપકે ચડ્યું છે. તો સવારે નીકળેલી સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર પતિ પત્ની, માતા અને બાળકોને સ્મશાનમાં મુખાગ્નિ આપવામાં આવ્યું. સાથે જે પ્રકારે અહીં માહોલ સર્જાયો હતો અને જે કરુણાંતિકા સર્જાઈ છે તેના કારણે દુઃખનો માહોલ સર્જાયો છે. તો એક સાથે એક જ પરિવારના છ લોકોના મોત થતા ગામમાં હાલ ગમગીનીનો માહોલ જોવા મળ્યો છે. ગરબા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા ચાલી રહી છે. આમ તો વિધિવત રીતે દેવ દિવાળીથી આ પરિક્રમા શરૂ થાય છે, પણ ભાવિકોના ધસારાને જોતા વન વિભાગે બે દિવસ પહેલા જ પરિક્રમાનો પ્રારંભ કરી દીધો છે. વહેલી પરિક્રમા શરૂ થતા મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે. તો ગુજરાતના ગામે ગામ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ભાવિકો પરિક્રમાનો લહાવો લેવા માટે ઉમટી રહ્યા છે. લીલી પરિક્રમા કરવા માટે માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. જો કે 11 થી આજે પરિક્રમા શરૂ થતી હોય છે, પરંતુ ભાવિ ભક્ત જે 11 પહેલા જ છે પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે. વહેલી સવારથી લોકો પરિક્રમા કરવા જઈ રહ્યા છે. આપ ક્યાંથી આવો છો? દાડવીથી. કેટલા વર્ષથી કરો છો? 3 વર્ષથી. કેટલી કઠિન હોય છે? હે? ગળતી ફૂલ હોય છે. કેટલી કઠિન હોય છે આ યાત્રા? કઠિન તો હોય ને, કઠિન હોય છે. કેટલી શ્રદ્ધાઓ છે તમને? શ્રદ્ધા ફૂલે ફૂલ શ્રદ્ધાઓ. તો આ બીજા પણ લોકો છે, આપ કેટલા વર્ષથી કરો છો અહીંયા? અમે 2-3 વર્ષથી અહીંયા આવીએ છીએ. દર પરિક્રમા કરો છો? હા, દર પરિક્રમા કરીએ. 11 શરૂ થાય છે તો ભી પહેલા તમે શરૂ કરી દો છો? હા, એ શ્રદ્ધા જેવી છે કે પહેલા આવી જાય, પછી પાછળથી બહુ ટ્રાફિક જવું હોય છે એટલે, અને અંદર ખરાબ પણ એટલું થઈ જાય છે એટલે પહેલા આવી જાય. એટલે ભક્તોની ભીડ સાથે સાથે ટ્રાફિક પણ હોય છે, તો લોકો 24 કલાકમાં 36 કિલોમીટરની કઠિન યાત્રા પણ કરતા હોય છે. આપ ક્યાંથી આવો છો? અમે સોળાસ ગામથી, ગીર સોમનાથથી આવી રહ્યા છો. તમે કેટલી કલાકમાં યાત્રા પૂર્ણ કરી? અમે 15 કલાક. 15 કલાક. તમે કેટલા વર્ષથી કરી રહ્યા છો? અમે 2-6. 6 વર્ષથી પરિક્રમા કરી રહ્યા છો. કેવી આ કઠિન પરિક્રમા છે? કારણ કે આપ તો ઉંમર ભી થઈ ગઈ હોય છે, ત્યાં લોકોને ભી બહુ તકલીફ પડતી હોય છે. આનંદ થયો અમાર તો. પરિક્રમામાં કઈ વાંધો નથી આવતો, એમ કે શાંતિ થી હાલીએ તો થાક નથી લાગતો, નકર જો ઉતાવળ કરીએ તો થાક લાગે એમ. પણ શ્રદ્ધા હોય તો થાકે નથી લાગતો એમ. જાનવર કે કઈ પણ વસ્તુ પણ રંજાડે નથી કરતી એમ, નકર એવું બને છે કે રંજાડ કરે છે. પણ અહીંયા અમે જોયું રાતના અંદર અમે 2-2 કલાક સુતા, તો કોઈ પ્રાણી પણ આવ્યું નથી ત્યાં સુધી અત્યાર સુધી એમ. શ્રદ્ધા છે અને શ્રદ્ધાનો વિષય છે, એટલે કે આ 36 કિલોમીટરની જે કઠિન પરિક્રમા છે તે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી આ પરિક્રમા કરે છે અને 24 કલાકમાં પૂર્ણ કરી બહાર આવી રહ્યા છે. પરંતુ કહી શકાય કે આવતીકાલથી વિધિવત પરિક્રમાનો પ્રારંભ થવાનો છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.